Hello students, welcome again to the new topic of probability distribution word. This is the video of binomial distribution part 2. હવે એના પહેલાના વિડીયોમાં આપણે જે ફોર્મ્યુલાસ તમને હું લખાવ્યા હતા બરાબર એ જ ફોર્મ્યુલા આપણે આ વિડીયોમાં પણ યુઝ કરવાના છે તો કયા કયા ફોર્મ્યુલાસ હતા પ્રોબેબિલિટી માસ ફંક્શન્સ ઓફ બાયનોમિયલ ડિસ્ટ્રિબ્યુશન p ઓફ x ઇઝ ઇક્વલ ટુ ncx p કી પાવર x q કી પાવર n માઇનસ x x ની વેલ્યુ શું હતી 0 1 2 3 4 અપ ટુ n મીન્સ ડિસ્ટ્રિક્ટ નંબર લેવાના હતા બરાબર એનો મીનિંગ છે કે આપણે પરફેક્ટ નંબર લઈશું પોઈન્ટ વાળા નંબર આપણે એક્સ માં નથી લેવાનો મીન શું હતું મીન નો ફોર્મ્યુલા હતું એનપી વેરિયન્સ એનપી ક્યુ વેરિયન્સ તમને મળી જાય તો એના ઉપરથી સ્ટેન્ડર્ડ ડેવિએશન એટલે વર્ગમૂળ લેવાનું વેરિયન્સ નું એટલે તમને સ્ટેન્ડર્ડ ડેવિએશન મળી જાય પી પ્લસ ક્યુ ની વેલ્યુ ઓલવેઝ 1 હોય છે એક્સપેક્ટેડ ફ્રીક્વન્સી એન ઇન્ટુ પી એક્સ એ આ વિડીયોમાં સમ ગણાવીશ આમાં આ ફોર્મ્યુલાનો યુઝ થશે હવે અહીંયા પી શું છે પ્રોબેબિલિટી ઓફ સક્સેસ ક્યુ છું શું છે પ્રોબેબિલિટી ઓફ ફેલર્સ એક્સ શું છે નંબર ઓફ સક્સેસ ઇન એ ટ્રાયલ તમને કેટલી વખત તમે વિન થયા છો સક્સેસ થયા તો એનો નંબર્સ અને એન માઇનસ એક્સ છે કે તમે કેટલી વખત ફેલ થયા છો કેપિટલ એન શું છે કે તમે કેટલા ટ્રાયલ્સ લીધા છે ટોટલ નંબર ઓફ ટ્રાયલ્સ ક્વેશ્ચન નંબર 1 A and B plays a game 5 times. In each trial, the probability that A wins is 1 by 3. A અને B જે છે plays a game 5 times. E એક ગેમ ને રમે છે કેટલી વખત 5 વખત તો ઇન ઈચ ટ્રાયલ જે એક ટ્રાયલ છે એક વખત તો પ્રોબેબિલિટી ધેટ એ વિન્સ ઇઝ 1/3 એક ટ્રાયલ માં એની પ્રોબેબિલિટી શું છે જીતવા માટેની 1/3 છે એન્ડ ધેટ ઓફ બી ઇઝ 2/3 બી ને જીતવા માટેની પ્રોબેબિલિટી છે 2/3 ફાઇન્ડ ધ પ્રોબેબિલિટી ધેટ એ વિન્સ 3 ઓર મોર ટાઈમ્સ ઇન ધીસ ગેમ હવે આપણે એ ની પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવાની છે કે એ 3 યા 3 કરતા વધારે કેટલી વખત જીતી શકે છે ફાઇન્ડ ધ પ્રોબેબિલિટી ધેટ એ વિન્સ 3 ઓર મોર ટાઈમ્સ ઇન ધીસ ગેમ મિનિમમ 3 વખત તો એ જીતવા જ જોઈએ હવે એની કરતા વધારે જીતે બધું ભેગું થઈને કેટલી પ્રોબેબિલિટી હશે એ આપણે ફાઇન્ડ કરવાની છે એ માટેની આપણે વાત થાય છે બી માટેની વાત નથી થતી ક્વેશ્ચનમાં તમને જો સ્પેસિફિક કીધું છે એ આમાં બે ની પ્રોબેબિલિટી આપી છે એ એન્ડ બી ની આપણે એ ની જ જોવાની રહેશે ગિવન શું છે એ એન્ડ બી પ્લેઝ એ ગેમ 5 ટાઈમ્સ એટલે એનું મીનિંગ શું કે સ્મોલ એન ની વેલ્યુ તમને 5 આપેલી છે ક્વેશ્ચનમાં એ જીતે એની પ્રોબેબિલિટી છે 1/3 તો કેપિટલ પી ઓફ એ ઇઝ ઇક્વલ ટુ 1/3 આ એની જીતવાની પ્રોબેબિલિટી છે સિમિલરલી બી ને જીતવાની પ્રોબેબિલિટી કેટલી આપેલી છે 2/3 ફોર એ હવે એ માટેની આપણે વાત કરી છે કેમ કે ક્વેશ્ચન આપણે એ માટેનું સોલ્વ કરવાનું છે તો એ માટે સ્મોલ પી એટલે આપણે ફોર્મ્યુલાઝમાં સ્મોલ પી અને ક્યુ છે એટલે એમાં જ આપણે વેલ્યુ ફાઇન્ડ કરવી લખવાની રહેશે તો સ્મોલ પી ની વેલ્યુ 1/3 તમને ક્વેશ્ચનમાં આપેલી છે ક્યુ કે રીતે ફાઇન્ડ કરવાનું આપણને ફોર્મ્યુલા ખબર છે કે પી સ્મોલ પી પ્લસ સ્મોલ ક્યુ ઇઝ ઇક્વલ ટુ 1 તો ક્યુ ની વેલ્યુ શું મળી 1 માઇનસ પી મીન્સ 1 માઇનસ 1/3 ઇઝ ઇક્વલ ટુ 2/3 હવે આવી રીતના ક્વેશ્ચન્સ જ્યારે આવે ત્યારે બને ત્યાં સુધી તમે એને પોઈન્ટમાં કન્વર્ટ ન કરતા પોઈન્ટમાં કન્વર્ટ કરશો તો એ તમને આન્સર મેચ થઈ જશે પણ આવી રીતે રાખશો તો તમને કેલ્ક્યુલેશન વાઇઝ ઇઝી પડશે હવે તમને જેમાં ઇઝી લાગે એ પ્રમાણે તમે ક્વેશ્ચન કરજો નાઉ પ્રોબેબિલિટી ધેટ એ વિન્સ 3 ઓર મોર ટાઈમ્સ ઇન ધીસ ગેમ કે જે એ છે એ 3 વખત જીતે યા એની કરતા વધારે વખત જીતે એની પ્રોબેબિલિટી શું છે તો 5 વખત આપણે ગેમ રમવાના છે
बराबर मेक्सिमम पांच वक्त आपणे गेम रमशू मिनिमम त्रण वक्त एने जीतवू जोईए तो त्रण वक्त ई जीती के या तो चार वक्त या तो पांचे पांच वक्त बराबर त्रण अलग अलग वस्तु तमने मेळी या तो त्रण वक्त जीतशे या तो चार या तो पांच केम एम बी क्वेश्चन में कीधु से कि त्रण या एनी करता वधारे तो आपणे केटली प्रोबेबिलिटी फाइंड करवानी पी ऑफ थ्री पी ऑफ फोर अने पी ऑफ फाइव फाइव सुधी केम केम कि आपणे पांच ज वक्त गेम रमवाना छे હવે આ ત્રણે ત્રણ વેલ્યુ આપણે ફાઇન્ડ કરશું અને આમાં મૂકી દેશું. નાઉ વી નો ધેટ હવે જે બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન નો ફોર્મ્યુલા છે એ ફોર્મ્યુલાનો યુઝ આપણે આ વિડીયોમાં સૌથી વધારે આ ટાઈપના ક્વેશ્ચન્સ હોય એમાં કરવાના છીએ. તો એન સી એક્સ પી કી પાવર એક્સ ક્યુ કી પાવર એન માઇનસ એક્સ બધી વેલ્યુઝ અહીંયા મૂકવાની છે. હવે પી ઓફ થ્રી પી ઓફ ફોર પી ઓફ ફાઇવ ફાઇન્ડ કરવાનું છે તો આપણે એક્સ બરાબર શું શું લેવાનું રહેશે થ્રી ફોર એન્ડ ફાઈવ. સૌથી પહેલા વેલ્યુ ફાઇન્ડ કરશું પી ઓફ થ્રી ની. પી ઓફ થ્રી એનની વેલ્યુ તમને ક્વેશ્ચનમાં કેટલી આપેલી છે ફાઈવ. પી આપણે કેટલું ફાઇન્ડ કર્યું છે વન બાય થ્રી અને ક્યુ કેટલું ફાઇન્ડ કર્યું છે ટુ બાય થ્રી. બધી વેલ્યુઝ આ ફોર્મ્યુલામાં આપણે મૂકો તો એન સી એક્સ એટલે ફાઈવ સી થ્રી. પી ની જગ્યા મૂકી દો વન બાય થ્રી. એક્સ કેટલું છે ત્રણ છે તો અહીંયા થ્રી લઈ લો અને ક્યુ ની વેલ્યુ ટુ બાય થ્રી. ઘાતમાં જો એન માઇનસ એક્સ છે તો અહીંયા શું આવશે ફાઈવ માઇનસ થ્રી. તો ફાઈવ સી થ્રી ની વેલ્યુ આવશે ટેન. બાકી વેલ્યુ વન બાય થ્રી આમાં પાવર કેટલી છે ઘાત કેટલી છે ત્રણ છે એમનેમ રાખો ટુ બાય થ્રી. ફાઈવ માઇનસ ટુ કરો એટલે કેટલું મળશે ટુ મળશે. તો ટેન વન બાય થ્રી નો ઘાત ત્રણ વખત ગુણાકાર કરો એટલે વેલ્યુ મળશે વન બાય ટ્વેન્ટી સેવન. ટુ બાય થ્રી નો બે વખત ગુણાકાર કરો એટલે કે વર્ગ છે ને એટલે બે વખત ગુણાકાર કરવાનું એટલે વેલ્યુ આવશે ફોર બાય નાઇન. તો હવે જો જે ઉપરની વેલ્યુ છે બધાનો ગુણાકાર કરો તો ટેન ઇન્ટુ વન ઇન્ટુ ફોર એટલે ફોર્ટી મળશે અને છેદની વેલ્યુ બધા ગુણાકાર કરી નાખો ટ્વેન્ટી સેવન ઇન્ટુ નાઇન એટલે વેલ્યુ મળશે તમને ટુ ફોર્ટી થ્રી. હવે ભાગાકાર કરો ફોર્ટી ડિવાઇડેડ બાય ટુ ફોર્ટી થ્રી એટલે પી ઓફ થ્રી ની વેલ્યુ મળશે તમને ઝીરો પોઈન્ટ વન સિક્સ ફાઈવ. તમને આવી રીતે કેલ્ક્યુલેશન અઘરું લાગતું હોય તો જે સ્મોલ પી અને સ્મોલ ક્યુ ની વેલ્યુ છે એ તમારે પોઈન્ટમાં મૂકીને પછી એનું ઘન અને વર્ગ કરજો બરાબર તો એ તમને આનો વન પોઈન્ટ વન સિક્સ ફાઈવ ના આજુબાજુ તમને આન્સર મળી જશે. સિમિલરલી પી ઓફ ફોર અને પી ઓફ ફાઈવ ફાઇન્ડ કરશું. ખાલી શું કરવાનું રહેશે એન બરાબર ફાઈવ તો ફિક્સ જ છે. એક્સ બરાબર ફોર અને ફાઈવ મૂકશું તો સૌથી પહેલા ફોર મૂકીએ તો બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશનમાં મૂકીએ તો શું વેલ્યુ મળશે ફાઈવ સી ફોર વન બાય થ્રી કે આમાં પાવર છે ફોર અને ટુ બાય થ્રી ની પાવર ફાઈવ માઇનસ ફોર. તો ફાઈવ સી ફોર ની વેલ્યુ ફાઈવ વન બાય થ્રી ની પાવર ફોર અને ટુ બાય થ્રી ની પાવર વન મળશે. વન બાય થ્રી ની પાવર ફોર છે એનો ચાર વખત ગુણાકાર કરશો એટલે વેલ્યુ મળશે તમને વન અપોન એટી વન. ટુ બાય થ્રી ની પાવર એક જ છે ઘાત એક જ છે એટલે એ તો એમનેમ જ રહેશે વેલ્યુ. હવે ઉપરની વેલ્યુ બધી ગુણાકાર કરી નાખો ફાઈવ ઇન્ટુ વન ઇન્ટુ ટુ એટલે ટેન મળશે અને છેદની વેલ્યુ બધી ગુણાકાર કરી નાખો એટી વન ઇન્ટુ થ્રી તો ટુ ફોર્ટી થ્રી. તો પ્રોબેબિલિટી ઓફ ફોર તમને મળી ઝીરો પોઈન્ટ ઝીરો ફોર વન. હવે સિમિલરલી શું કરશો પી ઓફ ફોર પી ઓફ ફાઈવ ફાઇન્ડ કરશો. તો ફાઈવ સી ફાઈવ વન બાય થ્રી કી પાવર ફાઈવ ટુ બાય થ્રી કી પાવર ફાઈવ માઇનસ ફાઈવ. તો વન ફાઈવ સી ફાઈવ ની વેલ્યુ વન વન બાય થ્રી કી પાવર ફાઈવ ટુ બાય થ્રી કી પાવર ઝીરો. ફાઈવ માઇનસ ફાઈવ એટલે ઝીરો. વન ઇન્ટુ વન બાય થ્રી ને પાંચ વખત ગુણાકાર કરો કેમ કે ઘાત પાંચ છે એટલે વેલ્યુ મળશે તમને ટુ ફોર્ટી થ્રી. હવે અહીંયા ઘાત ઝીરો છે ગમે નંબરની ઘાત ઝીરો હોય એટલે એને વન લખવાનું આપણે તો અહીંયા વેલ્યુ આવી જશે વન. તો વન અપોન ટુ ફોર્ટી થ્રી વેલ્યુ મળી તમને ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો ફોર. આ પી ઓફ થ્રી પી ઓફ ફોર પી ઓફ ફાઈવ મળી ગયું. હવે આ બધી બધી વેલ્યુઝ આપણે ઇક્વેશન નંબર વનમાં મૂકી દેવાની.
Now put the values of P3, P4, P5 in equation 1, we get. But the values mukhi do 0.165 plus 0.041 plus 0.004 value made tamne 0.21. Barabar? Question number 2. 20% volt produced by a machine are defective. Find the probability that 2, 0, at most 2 bolts are defective of 4 randomly selected bolts. At most word kya use karvanu aave chhe jyare maximum value levani hoy barabar. Ave question ma 20% bolt produced by a machine are defective. E tamne value aap chhe probability shani find karvani chhe ke 2, 0 at most 2 bolts are defective ave at 4 randomly selected 4 bolt. Amathi je defective bolts chhe barabar emathi tamne જે તમારી પાસે ટોટલ પ્રોડ્યુસ્ડ છે વસ્તુ તમારી પાસે એમાંથી તમે 4 રેન્ડમલી બોલ્ટ તમે લો છો એમાંથી 2 બોલ્ટ ડિફેક્ટિવ નીકળે એની પ્રોબેબિલિટી ફાઇન્ડ કરો 0 બોલ્ટ ડિફેક્ટિવ નીકળે એની પ્રોબેબિલિટી ફાઇન્ડ કરો અને એટ મોસ્ટ 2 બોલ્ટ એ મેક્સ ટુ મેક્સ 2 બોલ્ટ ડિફેક્ટિવ નીકળે એની પ્રોબેબિલિટી ફાઇન્ડ કરો મેક્સિમમ 2 બોલ્ટ એટલે 0 થી કાઉન્ટ કરવાનું રહેશે 0 1 2 મેક્સ ટુ મેક્સ 2 સુધી જવાનું છે અને મિનિમમ નંબર આપણે ઓલવેઝ 0 લેવાનું રહેશે બાયનોમિયલ ડિસ્ટ્રિબ્યુશન માં બરાબર અને 4 રેન્ડમલી સિલેક્ટેડ બોલ્ટ છે એટલે સ્મોલ n ની વેલ્યુ તમને ગિવન છે 4 કદાચ હજી ક્વેશ્ચન એટલું વ્યવસ્થિત તમને નહીં ખ્યાલ આવ્યો કે આપણે શું કરવાનું છે આ ક્વેશ્ચન માં ને કેવી રીતે તો આપણે આન્સર માં ખ્યાલ આવી જશે તમને હવે જો ગિવન કેટલું છે તમને ગમે વસ્તુ તમને ક્વેશ્ચન માં આપેલી હોય તમારે p લેવાની રહેશે બરાબર p ની વેલ્યુ છે 20% એટલે 20% છે એટલે 20/100 કરશો એની વેલ્યુ મળી તમને 0.2 એમ તમને ક્વેશ્ચન માં આપેલું છે 4 કેમ કે જો અહીંયા લાસ્ટ માં યુઝ કર્યું છે 4 રેન્ડમલી સિલેક્ટેડ બોલ્ટ તો એનો મીનિંગ થયું કે n ની વેલ્યુ છે તમારી પાસે 4 નાઉ p + q = 1 એ તમને ખબર જ છે q p ની વેલ્યુ તમારી પાસે છે 0.2 આમાં મૂકી દો તો q ની વેલ્યુ તમને મળશે 1 - p 1 - 0.2 વેલ્યુ મળી q ની 0.8 હવે નાઉ we know that સૌથી પહેલા બાયનોમિયલ ડિસ્ટ્રિબ્યુશન નો ફોર્મ્યુલા લખી દો n c x p કી પાવર x q કી પાવર n માઇનસ x બરાબર 2 બોલ્ટ્સ આર ડિફેક્ટિવ સૌથી પહેલો પોઈન્ટ શું હતું 2 બોલ્ટ્સ આર ડિફેક્ટિવ એનો મીનિંગ છે કે જે x ની વેલ્યુ છે એ 2 લેવાની છે તો એની પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવાની છે તો p ઓફ 2 મીન્સ x બરાબર 2 આમાં x બરાબર 2 મૂકવાનું અને n ની વેલ્યુ તમને ક્વેશ્ચનમાં કેટલી આપેલી છે 4 આપેલી છે સ્મોલ p આપણે ફાઇન્ડ કર્યું 0.2 કેપિટલ અને સ્મોલ q શું ફાઇન્ડ કર્યું 0.8 બધી વેલ્યુસ અહીંયા મૂકી દો 4c2 વેલ્યુ મળી 6 p કી પાવર x એટલે 0.2 કે સ્ક્વેર કેમ કે x બરાબર 2 છે અને q કી પાવર n માઇનસ x છે એટલે 0.8 ની પાવર 4 માઇનસ 2 4c2 ની વેલ્યુ મળી ગઈ 6 0.2 સ્ક્વેર 0.8 4 માઇનસ 2 કરશો એટલે 2 મળશે 0.8 ની પાવર 2 6 ઇન્ટુ 0.2 નો વર્ગ કરશો એટલે વેલ્યુ મળશે 0.04 0.8 નો વર્ગ કરશો એટલે વેલ્યુ મળશે 0.64 હવે આ ત્રણે ત્રણનો ગુણાકાર કરી નાખો મલ્ટીપ્લાય એટલે વેલ્યુ મળી જશે 0.154 બરાબર સેકન્ડ હતું કે 0 બોલ્ટ આર ડિફેક્ટિવ તમે જે ચારે ચાર બોલ્ટ ઉપાડ્યા છે રેન્ડમલી એમાંથી એક કે બોલ્ટ ડિફેક્ટિવ નો નીકળે એની પ્રોબેબિલિટી શું છે તો આમાં x બરાબર તમારે લેવાનું રહેશે 0 તો p ઓફ 0 x બરાબર 0 અને n બરાબર શું લેવાનું છે 4 p ની વેલ્યુ છે 0.2 q ની વેલ્યુ છે 0.8 તો 4 0
0.2 की पावर 0, 0.8 की पावर 4 माइनस 0, तो 4C 0, वैल्यू मेरी 1, गम्मे नंबर ने घात आया 0.0 की पावर 0, आया 4 माइनस 0 इतने 4 मोर से तमने 0.8 की पावर 4, 1 ने एमनम रखो 0.2 नो घात 0 छे, एनी वैल्यू सो आउट से 1 केम गम्मे नंबर ने पावर घात 0 आपेली होए तो इनी जगह सो मुकानु रहे से 1 एना पहला तमने बतायो छे 0.8 की पावर 4 0.8 ने 4 વખત ગુણાકાર કરશો એટલે વેલ્યુ મળશે તમને 0.4096. હવે 3 3 નું મલ્ટીપ્લાય કરો એટલે વેલ્યુ તમને મળી જશે 0.41. ક્વેશ્ચન નંબર પાર્ટ નંબર 3 એમાં શું કીધું છે એટ મોસ્ટ 2 બોર્ડ્સ આર ડિફેક્ટિવ. હવે मैक्सिमम बे बोल्ट डिफेक्टिव होए बराबर एनी प्रोबेबिलिटी आपणे फाइंड करवानी छे. मैक्सिमम 2 बोल्ट्स आर डिफेक्टिव एनु मीनिंग छे कि डिफेक्टिव बोल्ट नी संख्या 0 होई सके छे, 1 ए होई सके छे अने 2 ए होई सके छे. तो 0 1 2 त्रणे त्रणनी अलग-अलग प्रोबेबिलिटी आपणे फाइंड करशु बायनोमियल डिस्ट्रीब्यूशन थी. હવે અને એ ત્રણે ત્રણ વેલ્યુ આપણે મૂકી દેશું પછી ટોટલ વેલ્યુ તમને મળી જશે કે પ્રોબેબિલિટી ઓફ એટ મોસ્ટ 2 બોર્ડ્સ આર ડિફેક્ટિવ. p ઓફ 0 પ્લસ p ઓફ 1 પ્લસ p ઓફ 2. હવે 0 અને p ઓફ 0 અને p ઓફ 2 ની વેલ્યુ તો આપણે આગળ ફાઇન્ડ કરી લીધી છે, એને ફરીથી સોલ્વ કરવાની જરૂર નથી. એક વેલ્યુ વધી p ઓફ 1, p ઓફ 1 ની વેલ્યુ આપણે ફાઇન્ડ કરી લે પછી ત્રણે ત્રણ વેલ્યુ ઇક્વેશન નંબર 1 માં મૂકી દેશું. p ઓફ 1 મીનિંગ x બરાબર શું લેવાનું, 1 લેવાનું અને n ની વેલ્યુ છે 4, તો 4c1 0.2 કી પાવર 1 ઇન્ટુ 0.8 કી પાવર 4 માઇનસ 1, તો 4 ઇન્ટુ 0.1 કી પાવર 1 ઇન્ટુ 0.8 की पावर 3, केम 4 माइनस 1 3 થશે, 4 इनटू અહીંયા ઘાત 1 છે એટલે 0.2 જ વેલ્યુ રહેશે, 0.8 की पावर 3 છે એટલે એનું ગુણાકાર કેટલી વખત કરવાનું, 3 વખત કરવાનું, તો 0.512. ત્રણે ત્રણ નું ગુણાકાર કરી દો એટલે વેલ્યુ તમને મળી જશે 0.41. આ ત્રણે ત્રણ વેલ્યુ મૂકી દો આમાં p of 0, p of 1 and p of 2. तो 0.41 plus 0.41 plus 0.154. એટલે એની પ્રોબેબિલિટી અમને મળી ગઈ 0.974. આવી રીતે ક્વેશ્ચન પાર્ટ્સ માં તમને આપેલા હશે અને તમારે કેલ્ક્યુલેશન કરવાનું રહેશે. આઈ થિંક તમને બધાને પોઈન્ટ માં કન્વર્ટ કરીને ક્વેશ્ચન સોલ્વ કરવાનું ઈઝી રહેશે, એટલે જે સ્મોલ p અને સ્મોલ q ની વેલ્યુ ગમે ક્વેશ્ચન માં તમે ફાઇન્ડ કરો એ તમે પોઈન્ટ માં કન્વર્ટ કરીને કરજો. એક્ઝામ્પલ નંબર 3 મોસ્ટ IMP ક્વેશ્ચન છે, બહુ વધારે વખત પૂછાવેલું છે એટલે કેવી રીતે સોલ્વ કરવાના, આમાં ખાલી થોડા ઘણા ચેન્જીસ હોય છે નંબર્સ માં, અધર બાકી ક્વેશ્ચન સેમ જ હોય છે. ક્વેશ્ચન નંબર 3, 5 unbiased dice are tossed 96 times at random, getting number 1, 2 or 3 considered as success, then find the expected frequency for different number of successes. હવે number of successes ये તમે જીતી જાઓ એના numbers કયા કયા છે, 1, 2 or 3, એક આવશે કે બે આવે કે ત્રણ આવે, આ ત્રણ માંથી ગમે નંબર તમે જ્યારે પાસો નાખો, ડાઈસ તમે થ્રો કરો, એમાંથી ત્રણ માંથી ગમે નંબર આવે એટલે તમે વિન થઈ જશો, તમને તમે સક્સેસ થઈ જશો. એના અલાવા કયા કયા નંબર વૈદા 4 5 6, એ ત્રણ નંબર આવે તો તમે સેમાં ગણાશો, ફેલરમાં ગણાશો, બરાબર. હવે જો આમાં સ્મોલ એન એ છે અને કેપિટલ એન એ છે, તો સ્મોલ n ની સંખ્યા કેવી રીતે જોવાની ને કેપિટલ n ની સંખ્યા કેવી રીતે જોવાની, સૌથી પહેલા આપણે ઈ જોઈ લઈએ. તો 5 અનબાયસ્ડ ડાઈસ આર ટોસ્ડ 96 ટાઈમ્સ એટ રેન્ડમ,
पांच पासा छे तमारी पासे, पांच डाइस छे, पांचे पांच ने तमे केटली वखत थ्रो कर्यो छे, 96 टाइम थ्रो कर्यो छे। एनो मीनिंग थियो कि जे टोटल नंबर ऑफ ट्रायल्स छे, टोटल नंबर ऑफ थ्रो छे डाइस ना केटला छे, 96 वखत तमे ट्रायल करी छे। तो कैपिटल एन नी संख्या थई तमारे 96 અને કેટલા ડાઈસ હતા તમારી પાસે 5 ડાઈસ હતા તો સ્મોલ એની સંખ્યા કેટલી થઈ 5 થઈ અને ઈઝીલી યાદ રાખવું હોય તો જે ઓછા નંબર્સ હશે એ સ્મોલ એન હશે અને કેપિટલ એન હશે એ તમારે મેક્સ જે સૌથી મોટી સંખ્યા હશે એ તમારું કેપિટલ એન હશે ટોટલ નંબર ઓફ ટ્રાયલ્સ કેપિટલ એન અને કેટલા ડાઈસ ને લઈને તમે યા કેટલા સિક્કા ને લઈને તમે ट्रायल्स करो छो ई तमारो स्मॉल एन। स्मॉल एन नी संख्या छे 5। अबे पी सक्सेस माटे आपणी पासे केटला नंबर छे 1 2 3 बराबर अने टोटल नंबर एक डाइस मां केटला होय छे 6 होय छे बराबर 1 2 3 4 5 6 तो पी माटे फॉर्मूला शू होय छे फेवरेबल केसेस अपॉन टोटल केसेस बराबर फेवर में कितना नंबर छे 1 2 3 टोटल कितना थे 3 छे अने टोटल छे 6 तो 3/6 આપણે એક જ ડાઈસ માટેનું પી અને ક્યુ ફાઇન્ડ કરવાનું રહેશે એ ખાસ ધ્યાન રાખજો પાંચે પાંચ માટે નથી કરવાનું ડાઈસ આવે કે કોઈન આવે આપણે એક માટે તે સોલ્વ કરજો પી અને ક્યુ ધ્યાનથી પાંચે પાંચ નું તમે સોલ્વ કરવા જશો તો એ ક્યારે કે ક્વેશ્ચન પૂરું નહીં થાય एक डाइस माटे आपणे सक्सेस अने फेलर फाइंड करशु भले एमां 5 अनबाइस्ड डाइस आपेली होय आजे पी अने क्यू छे ई एक ज डाइस माटे छे एक डाइस मां टोटल नंबर केटला होय छे 6 होय छे सक्सेस आपणे 1 2 3 आवे त्यारे ज मळवानी छे एटले तमारा फेवर मां केस छे आ 3 अने टोटल केस छे आ 6 तो स्मॉल पी नी वेल्यू वेरी तमने 3/6 तो 1/2 क्यू शू मळशे 1 - p तो 1 - 1/2 इज इक्वल टू 1/2 वी फाइंड द वेल्यूज ऑफ p0 1 2 3 4 5 હવે બધી વેલ્યુઝ ફાઇન્ડ કરવાની રહેશે જે સ્મોલ n ની સંખ્યા છે આમાં ક્વેશ્ચન માં 5 આપેલી છે તો 0 થી સ્ટાર્ટ કરવાનું 0 1 2 3 4 5 સુધી બધી વેલ્યુઝ તમારે ફાઇન્ડ કરી લેવાની બરાબર 0 થી સ્ટાર્ટ કરવાનું અને સ્મોલ n ની જે સંખ્યા આપેલી અહીંયા સુધીની બધી વેલ્યુઝ બધા પ્રોબેબિલિટી તમારે ફાઇન્ડ કરવાના રહેશે નાઉ વી નો ધેટ હવે એક જ ફોર્મ્યુલા છે આપણી પાસે p(x) = nc(x) p(x) q(n-x) હવે x n તો તમારું ફિક્સ છે 5 एक्स नी वेल्यू चेंज થતી રહેશે 0 1 2 3 4 એન્ડ 5 બધી વેલ્યુઝ ફાઇન્ડ કરવાની p(0) 5c0 1/2 કી પાવર 0 પ્લસ ઇનટુ 1/2 કી પાવર 5 - 0 તો 5c0 ની વેલ્યુ 1 1/2 કી પાવર 0 1/2 કી પાવર 5 હવે ગમે નંબર ની ઘાત 0 હોય તો એટલે શું લખવાનું એની જગ્યા 1 લખવાનું 1 ઇનટુ 1 1/2 ને કેટલી વખત ગુણાકાર કરવાનું 5 વખત એટલે વેલ્યુ મળશે તમને 1/32 p(0) ની વેલ્યુ મળી ગઈ 1/32 p(1) x બરાબર શું લેવાનું 1 લેવાનું અને n ની વેલ્યુ કેટલી છે 5 છે તો 5c1 1/2 કી પાવર 1 1/2 કી પાવર 5 - 1 તો 5c1 ની વેલ્યુ 5 1/2 કી પાવર 1 1/2 કી પાવર અહીંયા કેટલી આવી 5 - 1 એટલે 4 1/2 કી પાવર 1 છે તો એને એમનેમ રાખો 1/2 કી પાવર 4 એટલે કેટલી વખત ગુણાકાર કરવાનું 4 વખત તો એની જગ્યા મળી જશે તમને 1/16 તો 3 3 નો મલ્ટીપ્લાય કરશો એટલે વેલ્યુ મળશે 5/32 હવે શું બાકી રહ્યું 0 1 મળી ગયું 2 3 4 5 p(2) x બરાબર શું મૂકવાનું 2 મૂકવાનું તો 5c2 1/2 કી પાવર 2 1/2 કી પાવર 5 - 2 10 5c2 ની વેલ્યુ 10 1/2 કી પાવર 2 1/2 કી પાવર 5 - 2 એટલે 3
तो 10 एम नाम राखो 1 बाय 2 नो स्क्वायर छे तो એને કેટલી વખત ગુણાકાર કરવાનો બે વખત તો અહીંયા 1 બાય 4 આવી જશે 1 બાય 2 ક્યુબ છે એટલે કેટલી વખત ગુણાકાર કરવાનો 3 વખત ગુણાકાર કરવાનો તો 1 બાય 8 તો 3 3 નો ગુણાકાર કરો એટલે વેલ્યુ મળશે 10 અપોન 32 સિમિલરલી p ઓફ 3 x બરાબર શું લેવાનું 3 લેવાનું તો 5c3 1 બાય 2 કી પાવર 3 1 બાય 2 કી પાવર 5 માઈનસ 3 तो यहाँ वैल्यू आ भी जैसे 10 5 सी 3 नी 10 1 बाय 2 की पावर 3 अने 1 बाय 2 3 नी वैल्यू कितनी छे 5 माइनस 3 એટલે 2 तो 10 1 बाय 2 क्यूब એટલે वैल्यू કેટલી મળશે 1 बाय 8 1 बाय 2 નો સ્ક્વેર એટલે વેલ્યુ મળશે 1 बाय 4 ત્રણ ત્રણ નો ગુણાકાર કરો એટલે p ઓફ 3 ની વેલ્યુ મળી ગઈ 10 अपॉन 32 अबे सु बाकी रह गयो p of 4 and p of 4 એટલે x બરાબર શું લેવાનું તમારે 4 લેવાનું તો 5c4 1 by 2 की पावर 4 1 by 2 की पावर 5 minus 4 5c4 ની વેલ્યુ 5 1 by 2 की पावर 4 અને into 1 by 2 की पावर 1 5 1 by 2 की पावर 4 ની વેલ્યુ આવી 1 by 16 into 1 by 2 तो એની 3 3 નો ગુણાકાર કરી દો એટલે વેલ્યુ શું મળશે તમને 5 upon 30 સિમિલરલી p of 5 5c5 1 by 2 की पावर 5 1 by 2 की पावर 5 minus 5 5c5 ની વેલ્યુ 1 1 by 2 की पावर 5 ની વેલ્યુ 1 by 2 की पावर 5 એમ નામ રાખો જી 1 by 2 की पावर 0 1 એમ નામ રાખો 1 upon 2 की पावर 5 એટલે એને 5 વખત મલ્ટીપ્લાય કરશો 5 વખત ગુણાકાર કરશો એટલે વેલ્યુ મળશે 1 upon 32 1 by 2 की पावर 0 ગમે પાવર ગમે નંબર ની પાવર ઘાત 0 હોય તો એને શું લેવાનું 1 લેવાનું એટલે વેલ્યુ મળી તમને 1 upon 32 p of 0 p of 1 p of 2 p of 3 p of 4 p of 5 બધી વેલ્યુઝ આપણે ફાઇન્ડ કરી લીધી છે હવે કેવી રીતે એક્સપેક્ટેડ ફ્રીક્વન્સી આપણે ફાઇન્ડ કરશું અહીંયા કેપિટલ n કેટલું હતું આપણી પાસે 96 હતું તો આવી રીતે તમારે એક ટેબલ બનાવવાની રહેશે બરાબર કેટલા કોલમ 3 શું શું લખવાનું નંબર ઓફ સક્સેસિસ પ્રોબેબિલિટી પછી છેલ્લે આપણે એક્સપેક્ટેડ ફ્રીક્વન્સી ફાઇન્ડ કરવાની છે નંબર ઓફ સક્સેસ કયા કયા છે 0 છે 1 છે 2 છે 3 છે 4 છે 5 છે 5 સુધી સ્મોલ n જ્યાં સુધી હોય અહીંયા સુધી તો આપણે અહીંયા 0 1 2 3 4 5 લખી દીધો હવે જે આપણે પ્રોબેબિલિટી ફાઇન્ડ કરી છે p 0 p ઓફ 1 p ઓફ 2 p ઓફ 3 p ઓફ 4 p ઓફ 5 બધી અહીંયા મૂકી દો 0 વાળી 1 upon 32 p ઓફ 1 વાળી 5 upon 32 p ઓફ 2 10 upon 32 p of 3 10 upon 32 p of 4 5 upon 32 p of 5 1 upon 32 બધી પ્રોબેબિલિટી અહીંયા મૂકી દો પછી શું કરવાનું અહીંયા જો n into p of x એક્સપેક્ટેડ ફ્રીક્વન્સી નો ફોર્મ્યુલા છે કે જે કેપિટલ n તમને ક્વેશ્ચન માં આપેલું છે into p of x તમે જે પ્રોબેબિલિટી ફાઇન્ડ કરી છે એ બે નો ગુણાકાર કરો એટલે તમને એક્સપેક્ટેડ ફ્રીક્વન્સી મળી જશે તો p of x છે તમારી પાસે 1 upon 32 અને n ની વેલ્યુ છે 96 બે નું ગુણાકાર કરો 96 into 1 upon 32 વેલ્યુ મળશે તમને 3 હવે સેકન્ડ શું છે 5 upon 32 તો n into p of x કરો 96 into 5 upon 32 વેલ્યુ મળશે 15 10 upon 32 છે 3 તો 96 into 10 upon 32 વેલ્યુ મળશે 30 પછી પાછું 96 into 10 upon 32 કરો એટલે વેલ્યુ મળશે 30 96 into 5 upon 32 કરો એટલે વેલ્યુ મળશે 15 96 into 1 upon 32 કરો એટલે વેલ્યુ મળશે તમને 3 બરાબર આવી રીતે તમારે એક્સપેક્ટેડ ફ્રીક્વન્સી ફાઇન્ડ કરવાની રહેશે કે તમે જે પ્રોબેબિલિટી ફાઇન્ડ કરી છે એનો ગુણાકાર એક એક કરીને તમારી પાસે જે કેપિટલ n હોય એની સાથે ગુણાકાર કરીને જે વેલ્યુ તમને મળે એ વેલ્યુ અહીંયા એક્સપેક્ટેડ ફ્રીક્વન્સીમાં લખવાની રહેશે અહીંયા સુધી તમારે ક્વેશ્ચન કમ્પ્લીટ ત્યારે થશે અહીંયા સુધી તમે જ્યારે ગણી લેશો બરાબર એક્સપેક્ટેડ ફ્રીક્વન્સી તમારી શું થઈ 3 15 30 30 15
एंड थ्री मोस्ट आईएमपी क्वेश्चन छे आ व्यवस्थित लखीने सॉल्व करजो। अवे एक्सरसाइज क्वेश्चन नंबर वन देयर आर 100 बॉल्स इन ए बैग आउट ऑफ विच 40 आर व्हाइट एंड रिमेनिंग आर डिफरेंट कलर फाइव बॉल्स आर सिलेक्टेड रैंडमली फ्रॉम इट फाइंड द प्रोबेबिलिटी दैट टू आर व्हाइट नन इज व्हाइट मोर देन टू व्हाइट बॉल्स। अवे जे क्वेश्चन नंबर टू हतु एग्जाम्पल मां सिमिलरली आ क्वेश्चन नंबर वन तमारे सॉल्व करवानुं रहेशे। तमने हुं स्मॉल एन नी वेल्यू कही दू स्मॉल एन नी वेल्यू छे अहींया 5 केम 5 बॉल्स आ रेन्डमली सिलेक्ट कर्या छे। अवे पी केवी रीते फाइंड करवानुं पी नी वेल्यू थशे तमारे 40/100 पी ऑफ व्हाइट बॉल माटे 40/100 करशो एटले शुं मळशे तमने स्मॉल पी नी वेल्यू मळी जशे। હવે સ્મોલ પી મળી જશે એના ઉપરથી તમે સ્મોલ ક્યુ ફાઇન્ડ કરી લેજો કેવી રીતે 1-p કરીને બરાબર। હવે કઈ કઈ પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવાની 2r વાઇટ તો શું ફાઇન્ડ કરવાનું રહેશે અહીંયા p ઓફ 2 નન ઇઝ વાઇટ શું ફાઇન્ડ કરવાનું p ઓફ 0 મોર ધેન 2 વાઇટ બોલ્સ બે કરતા વધારે વાઇટ બોલ્સ તમને મળે તો એમાં કયા કયા પ્રોબેબિલિટી આવશે 2 3 4 5 પાંચ બોલ્સ છે ને તમારી પાસે મેક્સિમમ અને બે થી આપણે સ્ટાર્ટ કરવાનું છે મોર ધેન 2 બોલ્સ છે એટલે બે મિનિમમ બે તો હોવા જ જોઈએ તો 2 3 4 5 બધાની પ્રોબેબિલિટી ફાઇન્ડ કરીને ચારે ચારનો સરવાળો કરી દેવાનો બરાબર એટલે ક્વેશ્ચન તમારો કમ્પ્લીટ થઈ જશે। ક્વેશ્ચન નંબર 2 ધ એવરેજ પર્સન્ટેજ ઓફ ફેલર ઇન એન એક્ઝામિનેશન ઇઝ 40 વોટ ઇઝ ધ પ્રોબેબિલિટી ધેટ આઉટ ઓફ ए ग्रुप ऑफ 5 कैंडिडेट एटलीस्ट 3 पास द इन एग्जामिनेशन आमा परसेंटेज आपेलू छे 40% फेलर माटेनु फेलर वर्ड यूज करयो छे एनो मीनिंग आजे वैल्यू प्रोबेबिलिटी नी छे ई तमारी छे क्यू नी फेलर वर्ड अने सक्सेस वर्ड यूज करो એટલે पी લેવાનું फेलर वर्ड यूज करो એટલે क्यू લેવાનું तो क्यू नी वैल्यू થઈ તમારે 40% तो क्यू बराबर 40/100 पछी तमने क्यू नी वेल्यू मळशे क्यू मळी जशे एना उपरथी तमे पी फाइंड करजो आ केस मां ऊंधू करवानुं छे तमने क्वेश्चन मां क्यू आपेलुं छे एना उपरथी तमारे पी फाइंड करवानुं। स्मॉल एन नी वेल्यू छे 5 अहींया कीधुं छे एट लीस्ट 3 पास्ड इन एग्जामिनेशन मिनिमम 3 तो पास होवा जोईए एट लीस्ट તો કેટલા કેટલાની પ્રોબેબિલિટી તમારે ફાઇન્ડ કરવાની 3 4 5 p ઓફ 3 + p ઓફ 4 + p ઓફ 5 મિનિમમ 3 થી સ્ટાર્ટ કરવાનું અને 5 સુધી આપણે જવાનું પછી 3 નું પ્રોબેબિલિટી તમે જે ફાઇન્ડ કરો એનો સરવાળો કરી દેવાનો। ક્વેશ્ચન નંબર 3 5 અનબાયસ્ડ ડાઇસ આર થ્રોન સાઇમલ્ટેનિયસલી ફોર 96 ટાઈમ And number 4, 5, 6 are regarded as success. Find the expected frequencies of the different number of success. જે question number 3 તમને હું કરાયું છે example માં same to same copy question છે ખાલી success માં જે અહીંયા number હતા 1, 2, 3 અહીંયા છે 4, 5, 6 કઈ જ ફેરફાર નથી આપણે આપણે favor માં 3 numbers આવે છે જે example number 3 હતું એમાં 1, 2, 3 હતા અને એક્સરસાઇઝમાં 4 5 6 છે ટોટલ નંબર તો આપણી પાસે 6 છે અને ફેવરમાં કેટલા છે 3 છે એટલે પ્રોબેબિલિટી શું થઈ 3/6 1/2 સેમ ટુ સેમ બે ટુ ક્વેશ્ચન છે આવી રીતે તમારે આ ગણી નાખવાનું રહેશે એક્ઝામ્પલ નંબર 3 અને એક્ઝામ ક્વેશ્ચન નો એક્સરસાઇઝ નો ક્વેશ્ચન નંબર 3 કોપી છે એવી રીતે લખજો બરાબર। હવે તમારું ચેપ્ટર નંબર 4 અહીંયા કમ્પ્લીટ થાય છે આ એનો લાસ્ટ વિડિયો હતો થેન્ક યુ।